નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ઘાતાંકના નિયમો અને દશાંશ પદ્ધતિ વિશે સમજ પ્રાપ્ત કરીશું અહીં આપણે એક ઉદાહરણ લઈએ છીએ ત્રણનો વર્ગ છેદમાં ત્રણનો વર્ગ બરાબર શું થાય આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ ત્રણનો વર્ગ એને આપણે લખી શકીએ ત્રણ ગુણ્યા ત્રણ છેદમાં પણ ત્રણનો વર્ગ છે એને લખી શકીએ ત્રણ ગુણ્યા ત્રણ ઉપર નીચે બંને તરફ ત્રણ ત્રણ હોવાથી એ દૂર થશે અને પરિણામ સ્વરૂપ આપણને જવાબમાં એક પ્રાપ્ત થાય છે હવે એને ગાણિતિક સ્વરૂપે દર્શાવીએ તો એમ લખી શકાય કે ત્રણનો વર્ગ ભાગ્યા ત્રણનો વર્ગ બરાબર ત્રણની ઘાતમાં બે ઓછા બે બેમાંથી બે જાય તો શૂન્ય પ્રાપ્ત થાય છે એટલે પરિણામ મળે ત્રણની શૂન્ય ઘાત બરાબર એક આમ વ્યાપક રીતે જોતા શૂન્ય સિવાયની કોઈપણ સંખ્યાના શૂન્ય ઘાતની કિંમત એક છે એટલે કે એની શૂન્ય ઘાત બરાબર એક અહીંયા આપણે એ ખાસ નોંધીએ કે એ શૂન્ય સિવાયનો પૂર્ણાંક છે હવે આપણે દશાંશ પદ્ધતિ વિશે માહિતી મેળવીએ કોઈ એક સંખ્યા એ સંખ્યા છે ત્રણ હજાર પાંચસો ચોવીસ ત્રણ હજાર પાંચસો ચોવીસને દર્શાવવા આપણે અલગ અલગ રીત વાપરી શકીએ પરંતુ અહીંયા કોઈ એક ચોક્કસ રીતે એને લખવા માટે પ્રયત્ન થયો છે એ આપણે જોઈએ ત્રણ ગુણ્યા એક